આમ બન્યું. તમે લાઓત્સુ વિશે સાંભળ્યું છે? લાઓત્સુ? લાઓત્સુ આજે પ્રખ્યાત ઝેન માસ્ટર છે. તે પછી પણ તેમણે તેની આજુબાજુ ચોક્કસ સંખ્યામાં શિષ્યો ભેગા કર્યા. તે ઝેન પરંપરાનો ભાગ છે કે જ્યારે માસ્ટર અથવા ગુરુ મૃત્યુ પામે છે ત્યારે લોકો અંતિમ સંદેશ માટે આસપાસ ભેગા થાય છે. તો 83 કે 84 વર્ષની ઉંમરે તેઓ મૃત્યુશૈયા પર હતા, તેથી લોકો તેમની આસપાસ ભેગા થયા અને તેમને પૂછ્યું, માસ્ટર, તમારા આનંદનું રહસ્ય શું છે? તમે જાણો છો, તેમણે એમના જીવનમાં ઘણી આત્યંતિક પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો. તેના પર એવી બાબતોનો આરોપ મુકાયો હતો જેનો તેમણે ક્યારેય વિચાર કર્યો ન હતો, અને તેઓ મુશ્કેલીઓમાંથી પસાર થયા હતા. તેથી લોકોએ પૂછ્યું, તમે ઘણી બધી બાબતોમાંથી પસાર થયા છો, પરંતુ તમે હંમેશા આનંદમાં જ હોવ છો, તમારા આનંદનું રહસ્ય શું છે? લાઓત્સુએ કહ્યું, ઓહ, તે એટલું જ છે કે દરરોજ સવારે જ્યારે હું જાગતો ત્યારે મને એક પ્રશ્ન આવતો હતો. સવાલ એ કે આજે શું હું આનંદિત બનીશ કે દયનીય. હમણાં સુધી મેં ફક્ત આનંદનો ચુનાવ કર્યો છે, બસ. હું પૂછી રહ્યો છું, તમે પસંદગી કરી લીધી છે? દરરોજ સવારે જો તમારી સામે કોઈ પ્રશ્ન આવે, હું આવીને તમને પ્રશ્ન પૂછીશ દરરોજ સવારે. આજે તમે આનંદિત થશો કે દુઃખી, તમારી પસંદગી શું છે? તમારે આ પસંદગી દરરોજ કરવી જ જોઈએ. આજે હું આનંદિત બનીશ. આનંદ જાતે જ કોઈ ધ્યેય નથી, તે ફક્ત એ છે કે જ્યારે તમે આનંદિત હોવ છો ત્યારે તમે વિશ્વ માટે સુખદ હોવ છો. જ્યારે તમે આનંદિત હોવ છો ત્યારે તમે તમારા મગજથી સમજદાર છો. જ્યારે તમે આનંદિત છો ત્યારે તમે પોતાની સાથે મૂર્ખ વસ્તુઓ નહીં કરો. એવું કોઈ નથી જે ખુશ ન થયું હોય. દરેક વ્યક્તિ ખુશ હોય છે, પરંતુ સમસ્યા એ છે કે તેઓ તેને જાળવી રાખવામાં સક્ષમ નથી. બસ, તેથી તમારે તમારા પર કોઈ ઠરાવો લાદવાની જરૂર નથી. તમે ડૂબો નહીં તેની ખાતરી કરવા માટે ફક્ત સાધનો હોવા જોઈએ. માની લો, ચાલો કહીએ કે તમારું જીવન પૂર્ણ થઈ ગયું છે, તમે તમારા મરણ પથારી પર છો, કાલે તમે મરી જશો. જો તમે પાછળ વળીને જોશો, શું તે બધું સાર્થક છે? શું તમે ખરેખર બધું કર્યું છે જે કરવું હતું? તમારા જીવનના અંતમાં તેને ન જુઓ, તમારે તેને તમારા જીવનની શરૂઆતમાં જ જોવું જોઈએ. માની લો કે તમે તમારી મરણ પથારી પર છો, તમે મરી જવાના છો. કદાચ તમે 100 વર્ષ જીવ્યા છો, પણ પાછળ વળીને જુઓ, શું જીવન સાર્થક રહ્યું? શું તમે એવા કામો કર્યા છે જે તમારી માટે ખરેખર મહત્વના હતા કે નહીં? કારણ કે મોટાભાગના લોકો ફક્ત ત્યારે જ સત્યવાદી બને છે જ્યારે તેમનું મૃત્યુ વિશિષ્ટ હોય. નહીં તો તેઓ જાણે છે કે કેવી રીતે પોતાને અને દરેકને જૂઠ્ઠું બોલવું. કમનસીબે મોટાભાગના લોકો માથે બંદૂક મૂકો ત્યારે જ સાચું બોલે છે. હું કહું છું કે બંદૂક મૂકવા માટે બીજા કોઈની રાહ ન જુઓ. આજે રાત્રે તમે જાતે જ મૂકો અને જુઓ. માની લો કે હું હમણાં મરી જવાનો છું. શું મેં એવા કાર્યો કર્યા છે જે મારા જીવનમાં ખરેખર યોગ્ય છે, જે બાબતો પર હું ગર્વ અનુભવી શકું છું, જે વસ્તુઓ મારું જીવન ખર્ચવા યોગ્ય છે? શું મારું જીવન આ રીતે વીત્યું છે? જો તમે ફક્ત આ જુઓ તો તમે સમાજ પર પ્રભાવ પાડી શકશો. તમે જે પણ કરો, તમે જે પણ કરો છો, તમે પ્રભાવ પાડશો. તે અમે જાણતા નથી તમારા જીવનમાં તમે શું કરી શકો છો અને શું નહીં. પછી ભલે તમે વિશ્વના સૌથી ધનિક પુરુષ બનો અથવા પૃથ્વીની સૌથી સુંદર મહિલા, તમે એવરેસ્ટ પર ચડવા જઈ રહ્યા હો અથવા તમે બોલ્ટને 100 મીટરની દોડમાં હરાવવા જઈ રહ્યા હો, હું આ વસ્તુઓ વિશે જાણતો નથી. પરંતુ તમારામાંના દરેક એક અદ્ભુત માનવી બનવાનો પ્રયત્ન કરી શકે છે, અને કોઈ પણ તમને એનાથી નકારી ના શકે. ન લોકો, ન વિશ્વની પરિસ્થિતિઓ, ન અસ્પષ્ટ હવામાન તમને આ વાતનો ઇનકાર કરી શકે નહીં કે તમે એક અદ્ભુત માનવી બનવા માંગો છો. કોઈ તમને અટકાવશે નહીં. હું ઈચ્છું છું કે તમે એક સરળ પ્રક્રિયા કરો. 3 વસ્તુઓ લખો. 3 વસ્તુઓ લખો જ્યારે ઘરે જાઓ. તમે જે વિચારો છો તે એક માનવીને અદ્ભુત મનુષ્ય બનાવે છે. ફક્ત 3 વસ્તુઓ, અને તેને તમારા જીવનમાં એક વાસ્તવિકતા બનાવો. તમને જે વધુ મહત્વનું લાગે, મને જે જોઈએ છે એ નહીં, તમને જે જોઈએ છે એ કરો. તમારા જીવનમાં જો તમે જે ઈચ્છો તે ન કરો તો તે વ્યર્થ જીવન બની જશે. તમારે બીજા કોઈની ઈચ્છા પ્રમાણે કરવાનું નથી, પરંતુ
ત્રણ વસ્તુઓ જે તમે વિચારો છો કે જે માણસને ખરેખર સુંદર માણસ બનાવશે, એ ત્રણ વસ્તુઓ તેને વાસ્તવિક બનાવો. એવું કહેવામાં આવે છે કે માણસ બીમાર છે કારણ કે તેને સ્થિર રહેતા નથી આવડતું. કારણ કે સ્થિરતામાં તમે સૃષ્ટિથી પરેના પરિમાણના સંપર્કમાં છો. તેથી જો કોઈએ તે કૃપા પ્રાપ્ત કરવી હોય તો એક ચોક્કસ સ્તરમાં સ્થિરતા તમારા જીવનમાં પ્રવેશવી જોઈએ. આવું થવા માટે મૌનનું એક નિશ્ચિત સ્તર તમારા જીવનમાં પ્રવેશવું જોઈએ. જો હમણાં તે નથી થઈ રહ્યું તો ઓછામાં ઓછું મૌનનો અભ્યાસ કરવો જોઈએ. એક કલાકમાં જો તમે અત્યારે 1573 શબ્દો બોલી રહ્યા છો, એક કલાકમાં કેટલાક? એક મિનિટમાં તમે કેટલા શબ્દો બોલો છો? 1573? તમે ખરેખર ઘણું બોલી રહ્યા છો. મેં વિચારું કે તે અશક્ય છે. ઠીક છે, હું વિશ્વાસ કરું છું. તેથી તમે જે પણ સંખ્યામાં બોલી રહ્યા છો, જુઓ કે તમે જેટલું બોલી રહ્યા છો તેની અડધી સંખ્યા સાથે સ્પષ્ટ કરી શકો છો કે નહીં. અચાનક તમે દરેક વસ્તુ પ્રત્યે અત્યંત સભાન બનશો. હમણાં મૌખિક જાડા થઈ રહ્યા છે. જો તમે 1573 શબ્દો બોલી રહ્યા છો તો તે જાડા છે. હવે જો તમારે અડધા શબ્દોને પાછળ પકડી રાખવાના હોય અને તે જ વાતો કહેવાની હોય તો હવે તમારે ખૂબ સભાન રહેવું પડશે, નહીં તો તમે તે કહી શકતા નથી. ફક્ત આ પ્રયાસ કરો અને જુઓ કાલે એક દિવસ. એક કલાકમાં તમે સામાન્ય રીતે કેટલા શબ્દો બોલો છો તેને અડધા કરો. તમારી પ્રવૃત્તિઓને ઘટાડશો નહીં, હજી પણ તે જ બોલો પરંતુ અડધા શબ્દો સાથે. તમે જાણો છો કે આખું વિશ્વ કેટલું અદ્ભુત લાગશે. વિશ્વ એક અદ્ભુત સ્થળ બની જશે. હું કહું છું આવતીકાલે દરેક વ્યક્તિ આવું કરે તો ઘણા લગ્નો બચી જશે. આ એક સરળ અભ્યાસ છે જે દરેક વ્યક્તિએ કરવો જોઈએ. દિવસના અંતે તમે તમારા પલંગ પર બેસો અને આખા દિવસ તરફ પાછું વળીને નજર કરો. સવારે ઉઠ્યા ત્યારથી તમે કેવી રીતે દિવસ પસાર કર્યો, તમે જોશો કે 90% સમય તમે એકદમ મૂર્ખ છો. હું ટકાવારીઓ સાથે ઉદાર છું, વિશ્વાસ કરો. જો તમને થોડું કામ આપવામાં આવે, જો તમને થોડી જવાબદારી આપવામાં આવે તો અચાનક તમે એટલા મહત્વના બની જશો. તમે અચાનક બ્રહ્માંડ કરતા મોટા થઈ જશો. તમે બ્રહ્માંડના કદ કરતા કેટલી વાર વિસ્તૃત થયા જો તમે તેને જોશો તો તમે જોશો કે મોટા ભાગે તે ફૂલેલું છે. તમે કેટલી વાર અમર બન્યા તે એના લીધે છે કે તમે તમારી નશ્વરતા વિશે સભાન નથી. તમે કેટલી વાર તમારી આસપાસના લોકો અને વસ્તુઓ બાજુમાંથી કોઈ પણ સંડોવણીની ભાવના વિના પસાર થયા હતા? ફક્ત ત્રણ વસ્તુઓ તમારે જોવી જોઈએ. તમે જોશો કે તમને રાતભર હસવું આવશે. રડવાનું શરૂ કરશો નહીં, ફક્ત તમારી મૂર્ખતા પર હસતા શીખો. તમે જોશો તે તમામ કચરો જે તમે લઈને ચાલો છો એ ઝડપથી ખાતરમાં ફેરવાઈ જશે અને ખાતર તમે જાણો છો વૃદ્ધિ માટે ખૂબ સારું છે. આવતા 12 મહિના તમે પોતાને એવી રીતે બનાવો કે તમે તમારા જીવનનો મુદ્દો નથી, બિલકુલ નથી. શું તમે આ પોતાની સાથે કરી શકો છો? તમે આને લાયક છો કે તમે મુશ્કેલી નથી? ફક્ત જો કોઈ તમને તકલીફ પહોંચાડે તો જ તમારા જીવનમાં મુશ્કેલી છે. જો તમે એકલા હો તો કોઈ મુશ્કેલી નથી. પોતાને એવા બનાવો. આ માટે તમે બધા એક કાર્ય કરો, આજથી જ શરૂ કરો. ઠીક છે?
એક વસ્તુ જે તમે પોતે બનવા ન માગતા હોય, એક નાનું પાસું, ઠીક છે? આજે તેને છોડી દો. દરેક પૂનમના દિવસે એક વધુ વસ્તુ છોડો, ગમે તેટલી નાની, પરંતુ નક્કર પગલું. મોટી વસ્તુઓ નહીં. ના, હું મારો ગુસ્સો છોડીશ. હું આવી બકવાસને માનતો નથી. તમે કહી શકો, હવેથી જો મને ગુસ્સો આવે તો હું ફક્ત મારું મોં બંધ કરી લઈશ, હું કંઈ બોલીશ નહીં. આ કરાય એમ છે. હા, હું ગુસ્સે નહીં થાઉં. હમણાં કરી શકાય એમ નથી, છે કે નહીં? તેથી આની જેમ દર મહિને એક નક્કર પગલું તમે તમારા જીવન માટે લો. કંઈક એવું જે તમને ગમતું નથી, કંઈક એવું જે તમને લાગે છે કે તમારા જીવન માટે જરૂરી નથી, એક નાની વસ્તુ દર મહિને છોડો. 12 મહિનાના સમયમાં તમે એક સુંદર માણસ બનશો કે તમે કોઈ મુદ્દો નથી. પોતાની સાથે આ કરો, તમે આને લાયક છો અને એ યોગ્ય પણ છે.